આવતીકાલે ગુજરાતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ પહેલા પીએમનું ટ્વીટ, કહ્યું રસપ્રદ વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે, પર્યાવરણ પ્રકૃતિ રેલવે અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળશે. તો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 38 કેસ, એક પણ મૃત્યુ નહીં. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ, છોટાઉદેપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, તો જામનગરમાં વાયુનગરમાં વીજળી પડતા તરુણનું મૃત્યુ. 6 ઓગસ્ટે ગુજકેટની 70% કોર્સની લેવાશે પરીક્ષા, સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી અપાશે પરીક્ષા. 70% અભ્યાસક્રમમાં ગુજકેટની પરીક્ષા રહેશે. ધોરણ 12 કોમર્સમાં ધોરણ 10 ના ગણિતના માર્ક્સ ધ્યાને લેવા માટે હાઈકોર્ટમાં અરજી, હાઈકોર્ટે શિક્ષણ બોર્ડ પાસે માંગ્યો જવાબ. વિદ્યાર્થીઓને નુકસાન થશે તેવો અરજદારની રજૂઆત. રાજ્યમાં યોગ અને નેચરોપથીની ડિગ્રી ધરાવનાર હવે ખોલી શકશે ક્લિનિક. રાજ્ય સરકારે સારવાર કરવા આપી મંજૂરી, રજીસ્ટ્રેશન જરૂરી. અમદાવાદના શિવરંજની અકસ્માત કેસના આરોપી પરમ શાહની જામીન અરજી કોર્ટે ફગાવી, સરકારી વકીલે કર્યો હતો વિરોધ.